વડોદરા શહેર પોલીસની સમજ સ્પર્શની ટીમ હવે બનશે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અંતર્ગત કવચ અભિયાનની કવચ ટીમ. તેમજ વડોદરા શહેર ડીસીપી એડમિન શ્રીમતી સરોજ કુમારી નાવ કવચ અભિયાનના નોડલ ઓફિસર. ગુજરાત રાજ્ય મહિલા આયોગ ખાતે એડીજીપી અનિલ પ્રથમ સરનાઓની અધ્યક્ષતા હેઠળ તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલિયાઓના હેઠળ તથા ડીસીપી તેમજ કવચ નોડલ ઓફિસર શ્રીમતી સરોજ કુમારી નાવની ઉપસ્થિતિ હેઠળ કવચ અભિયાનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાં પોલીસ ખાતે કાર્યરત સમાજ સ્પર્શની ટીમની પસંદગી કવચ અભિયાન માટે કરવામાં આવેલ છે. હાલ સુધી જે સમાજ સ્પર્શની ટીમ વડોદરા શહેરની શાળાઓમાં જઈને બાળકોને સારા ખરાબ સ્પર્શ અંગે સમજ આપવાનું તેમજ જાગૃતતા લાવવાનું કાર્ય હવે સમગ્ર ગુજરાત રાજ્યના વિસ્તૃત ફલક પર વિસ્તરણ પામશે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને આવરી લઈને શાળાઓમાં જઈને સારા ખરાબ સ્પર્શની સમજ આપવાની સાથે ખરાબ સ્પર્શ કે અસુરક્ષિત સ્પર્શ સામે પણ દરેક દીકરી પોતાનું સ્વરક્ષણ કરતાં પણ શીખે તે હેતુથી સેલ્ફ ડિફેન્સ ટીમે સેલ્ફ ડિફેન્સ ટેકનિક બતાવીને કોઈપણ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરી શકાય અને અઘટિત પરિસ્થિતિને ટાળી શકાય, સ્વયંને સુરક્ષિત રાખી શકાય તે અંગે ડેમો બતાવશે. કવચ અભિયાનમાં ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને આવરી લઈને જિલ્લા દીઠ શાળાની પસંદગી કરી કવચ અભિયાન અંતર્ગત શાળાઓમાં 3 કલાકનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં સારા ખરાબ સ્પર્શ અંગેની સમજ કવચ ટીમ દ્વારા આપવામાં આવશે. તેમજ ખરાબ કે હજુ કરતા સ્પર્શ અંગે સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સમાં સેલ્ફ ડિફેન્સ ટીમ દ્વારા બતાવવામાં આવશે. આમ હવે સમાજ સ્પર્શની અભિયાન વડોદરા શહેર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતના એક નવા નામ સ્વરૂપ સાથે કવચ અભિયાનના નામથી કાર્યરત થશે. આમ કવચ અભિયાન દ્વારા ગુજરાતની દીકરીઓમાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ લાવવાનો તથા આત્મરક્ષણની સમજૂતી આપવાનો શુભ આશય રહેલો છે.